છેલ્લા ઘણા વર્ષોથી પશ્ચિમ દેશોની જેમ ભારતમાં પણ વેલેન્ટાઇન ડે નું મહત્વ વધ્યું છે. આ તહેવારની ઉજવણીની સૌથી વધુ યંગસ્ટર્સ ઉજવણી કરે છે. વેલેન્ટાઇનના દિવસે રોઝ, બુકે વગેરે આપવાનો ટ્રેન્ડ હતો, પરંતુ સમયની સાથે વેલેન્ટાઇન ગિફ્ટમાં પણ બદલાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ પારડીનગરના વેલેન્ટાઇનની ઉજવણીમાં યંગસ્ટર્સ શોપમાં જઈ ચોકલેટ્સ, બુકે, ટેડી બેર તથા વિવિધ પ્રકારની ગિફ્ટ આપી અને ઉજવણી કરતા હોય છે. પારડી સ્ટેશન રોડ પર આવેલ દુકાનો આજે ઉભરાઈ હતી યુવાન અને યુવતીઓથી. બાળકો પણ વેલેન્ટાઇનમાં ગિફ્ટ લેવા જોવા મળ્યા હતા, જ્યારે આજે માળીની દુકાન પર પણ ગુલાબના ફૂલોના ભાવો વધ્યા હતા. 30-50 રૂપિયા સુધી એક ગુલાબનું ફૂલ ખરીદવા યંગસ્ટર્સો અચકાતા ન હતા. કોલેજના વિદ્યાર્થીઓ, ખાસ કરીને જેપી પાટીવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હવે પોઝિટિવ બાબતો તરફ જઈ રહ્યા છે, એનું ઉદાહરણ અમને આજે પ્રાપ્ત થયું છે. જેમાં 14 ફેબ્રુઆરી જનરલી છોકરાઓ, આજના છોકરાઓ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરતા હોય છે, પણ અમારા વિદ્યાર્થીઓએ સામે ચાલીને અમને કહ્યું કે આજે આપણે શહીદ ભગતસિંહનો જે હાંસી આપવામાં આવી છે, તો એ શહીદીને આપણે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને અમે 14 ફેબ્રુઆરી ઉજવવા માંગીએ છીએ. અને એટલે અમારી કોલેજમાં એ રીતે વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાડ્યું અને શહીદ ભગતસિંહને અને રાજગુરુ એમને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે વેલેન્ટાઇન ડે એટલે લવનો દિવસ, પણ નેસેસરી નહીં હોય કે લવ એક કપલ્સ જ ઉજવી શકે કે બધા જ. લવ એટલે પેરેન્ટ્સ માટે પણ હોય, અને મારું માનવું એવું કે લવનો દિવસ એટલે મમ્મી પપ્પાને, બેસ્ટ ફ્રેન્ડ્સને, બધાને જ આપણે એ રીતે ગિફ્ટ્સ આપીને ખુશ કરીએ, એટલે હેપીનેસનો દિવસ છે અને બધાએ એમ એન્જોય કરવાનો દિવસ છે. એકચ્યુઅલીમાં હવે ખરીદીમાં તો એવું છે કે નાના બેબીની બર્થડે હતી એટલે એના માટે લેવા આવ્યા, પણ હવે લવનો દિવસ છે એટલે કંઈક તો લઈને જશો પેરેન્ટ્સ માટે અને એમને ખુશ કરશું. ના ના, નોટબંધી નહીં તો કોઈ પણ લવર્સને અસર નહીં દેખાય. ગિફ્ટ આપવું હોય તો ગમે ત્યાંથી પૈસા આવી જાય, બટ નર્વસનેસ એટલે હશે કે મે બી કંઈક ના કંઈક ઇસ્યુ હોય પાછળ. અને મને નહીં લાગે કે નર્વસનેસ છે કોઈ પણ યુવા પેઢીમાં, કારણ કે સવારથી જ્યાં લગી હું જોઉં છું આપણા ભાગ્યશ્રી ગિફ્ટ શોપ, એક પણ મિનિટ માટે અંકલ આંટી બેસ્યા નથી ખાલી, એટલે નર્વસનેસ નથી એમ યુવા પેઢી માટે. હમણાં વેલેન્ટાઇનના દિવસે આજે સવારમાં સારી હતી ગરાકી, અને મોસ્ટલી બધું જ વસ્તુ વેચાય છે, નાની મોટી ટેડી, શોપીસ બધા વેચાય છે, બધા લઈ જાય છે અને ચાલતું છે સારું. આખે બી ખાસ કરીને થોડું ઘણું અસર તો જોવા મળે જ છે, નોટબંધીના હિસાબથી તમે થોડું અસર છે, પણ અસર એટલું બધું નથી દેખાતું, કેમ કે લવર માટે એટલે ગમે ત્યાંથી પૈસા લાવે ને લઈ જાય છે, એમાં વાંધો નથી, પણ નોટબંધી એવું છે કે અસર થોડું ઘણું દેખાતું તો છે જ આ વર્ષે જરાક. પણ આપણે મ્યુઝિકવાળા ટેડી આવેલા છે, શોપીસમાં આવેલા છે અને કાચવાળા, લાઇટિંગવાળા આવેલા છે, એમ ઘણી બધી વસ્તુ નવી આવેલી છે આપણા પાસે. એમ તો ઘણા બધા ગ્રાહકો આવે છે, પણ મોસ્ટલી લવર્સ માટે બી લઈ જાય છે, પણ આવું જ નથી વેલેન્ટાઇન ડે એટલે લવર્સ માટે જ લઈ જાય છે, પેરેન્ટ્સ માટે બી ઘણા બધા લઈ જાય છે, કોઈ ભાઈ માટે લઈ જાય, કોઈ બેન માટે બી લઈ જાય છે, કોઈ માતા પિતા માટે બી લઈ જાય છે, પણ મોસ્ટલી એવું કે માતા પિતા માટે બી ડેડી જ લઈ જાય છે, અને જે વેલેન્ટાઇનની જે વસ્તુ છે તે જ લઈ જાય, એમ કે બીજી વસ્તુ આપણે નોર્મલ આપીએ છીએ, પણ માતા પિતાને આવી વસ્તુ કોઈ આપવાની એમ મળે એટલે પહેરાવો એના માટે બી લઈ જાય છે. ખાસ કરીને કાલે અમારે ત્યાં કસ્ટમર બહુ બધા આવેલા છે, તે પેરેન્ટ્સ માટે બી લઈ ગયેલા, આજે બી લઈ ગયેલા છે, મોટા ટેડી બી પેરેન્ટ્સ માટે લઈ ગયેલા છે. હાર્ટ શેપ, ટેડી બેર, ગ્રીટિંગ્સ કાર્ડ, ફોટો ફ્રેમ, જ્વેલરી વગેરેની ખૂબ જ ખરીદી જોવા મળી હતી, જેમાં યુવતીઓ ખાસ કરીને ચોકલેટ વિશેષ પસંદ કરી મિત્ર બોયફ્રેન્ડને આપતા હોય છે. જ્યારે પારડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ વેલેન્ટાઇનની અનોખી રીતે ઉજવણી વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને સાથે મળીને આપણા દેશના બહાદુર વીર ભગવતસિંહ રાજગુરુ સુખદેવને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિના ભાગરૂપે 2 મિનિટ સૌ કોલેજના વિદ્યાર્થીઓ ઊભા રહી શ્રદ્ધાંજલિ આપી હતી. આચાર્ય હર્ષાબેન પટેલ કોલેજના વિદ્યાર્થી સાગર આહિર, તેમના મિત્રો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે નોટબંધીની અસર ખાસ કરીને પારડીનગરમાં મોટા ભાગના એટીએમ બંધ હતા, જેને લઈને વેપારીઓને થોડી અસર જોવા મળી હતી. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.